100% વેક્સિનેશન તરફ સુરત આગે કૂચ કરી રહ્યું છે. વેક્સિનેશન વધારવા અનોખી પહેલ પણ જાહેર કરાઈ છે. બીજો ડોઝ લેનાર લોકોને 1 લિટર તેલ આપવામાં આવશે. મહત્વનું છે કે મેયર અને પદાધિકારીઓ વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા અને બીજો ડોઝ લેનાર નાગરિકોને તેલનું પાઉચ આપવામાં આવ્યું. તો વળી સુરતમાં હજુ પણ 6 લાખ લોકો બીજા ડોઝથી વંચિત છે, જોકે 100% લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. સુરત મહાનગરપાલિકા 100% વેક્સિનેશન તરફ આગળ પ્રયાણ કરી રહી છે અને ધીમે ધીમે વેક્સિનેશનની જે કામગીરી છે એને વેગીરી બનાવવામાં આવી છે. ખાસ કરીને સુરતના લિંબાયત અને ઉધના ઝોનમાં વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લેનારોની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને એટલા માટે જ સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઓફર મૂકવામાં આવી છે કે જેઓ વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ કરે તેઓને 1 લિટર તેલ આપવામાં આવી રહ્યું છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા આ વેક્સિનેશન સેન્ટરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે અહીં વેક્સિન લેવા માટે લોકોનો ધસારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં 80% જેટલું વેક્સિનેશન બીજા ડોઝનું થઈ ચૂક્યું છે. 30 લાખ બીજા ડોઝના વેક્સિનેશનના જે લોકો હતા તેમાંથી 24 લાખ જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે અને 6 લાખ જેટલા લોકો હજી પણ બીજો ડોઝ લેવા માટે નથી આવ્યા. આવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોના ઘરે જઈને વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી. આઈડેન્ટિફાઈ કર્યા બાદ સુરત મહાનગરપાલિકા સામે એક આંકડો સામે આવ્યો અને ઉધના લિંબાયત ઝોનમાં ખાસ કરીને જે શ્રમિક વિસ્તાર છે ત્યાં પહેલો અને બીજો ડોઝ લેનારોની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને એટલે એક સ્કીમ એક સુરતની સામાજિક સંસ્થા સાથે મળીને એક સ્કીમ આપવામાં આવી અને ખાસ કરીને જે લોકો વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ કરે છે તે લોકોને ફોર્ચ્યુન જે તેલ છે 1 લિટર તેલ આપવામાં આવી રહ્યું છે. બીજો ડોઝ પૂર્ણ કર્યા બાદ આ લોકો અહીં તેલ લઈને ઘરે જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે એક ઓફર છે, સ્કીમ છે અને એનો લાભ લેવા માટે પણ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે લોકોની સંખ્યા અહીં વધતી હોય તેવું ચોક્કસ કહી શકાય. ખાસ કરીને ઉધના અને લિંબાયત ઝોનમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો આવી રહ્યા છે, વેક્સિન લેવા માટે લોકોની સંખ્યા વધી છે અને એનું કારણ એ પણ હોઈ શકે કે શ્રમિક વિસ્તારોમાં જે તેલ આપવામાં આવી રહ્યું છે. તમામ શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરો પર આ પ્રકારની સ્કીમ મૂકવામાં આવી છે અને ધીમે ધીમે જે વેક્સિનેશન લેનારોની સંખ્યા છે એ વધી રહી છે અને 100% વેક્સિનેશનની દિશામાં સુરત શહેર આગળ વધી રહ્યું છે. સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત.